છે જ્યાંથી આપણે ભણવાનું મૂકેલું છે બાકી છે ત્યાંથી આપણે આગળ લખવાની અને ભણવાની શરૂઆત કરી લઈએ। આપણું ધોરણ 4 નું પાઠ્યપુસ્તક તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાતું હશે, એમાં છે પેજ નંબર 8 એટલે પેજ નંબર 18। આપણે ઉપરની એક્ટિવિટીઝ 2માં સ્ટાર્ટિંગમાં જે આવે છે વાત સૂર્યા પટેલ અને સુરેશ પટેલની, તે આપણે સમજી ગયા। ત્યાર પછી નીચેનું કોષ્ટક છે તે આપણે સમજવાનું છે। ત્યાં લખેલું છે નંબર, નામ, એજ, બરાબર, તો તેના આધારે આપણે શું કરવાનું છે। તેમાં લખેલું જ છે કે સુરેશ પટેલના 50 વર્ષ, સૂર્યા પટેલના 49 વર્ષ, રિતેશના 25 વર્ષ અને રીટાના 22 વર્ષ। હવે તે લોકો શું કામ ધંધો કરે છે તેનો અહીંયા આપણને ઉલ્લેખ આપેલો છે। હવે આપણે જોઈએ પેજ નંબર 19 પર, તેમાં છે એક્ટિવિટીઝ 3, તેમાં પૂછેલું છે કે પરિચ્છેદના એટલે કે ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ અને નોના ખાનામાં સાચાની નિશાની કરી અને બતાવો। તેમાં પહેલો પ્રશ્ન છે, ઇઝ સુરેશ મેરિડ, ઇઝ IS ઇઝ એટલે છે, સુરેશ એટલે સુરેશ, મેરિડ MARRIED મેરિડ એટલે પરણેલું કે લગ્ન કરેલા હોય એવું। તો એમાં આપણને એવું પૂછેલું છે કે સુરેશના લગ્ન થઈ ગયા છે કે સુરેશ વિવાહિત છે, તો તેનો જવાબ આવશે હા, એટલે આપણે યસના ખાનામાં રાઇટની નિશાની કરવાની। પછી છે ઇઝ સૂર્યા ધ વાઇફ, એટલે સુરેશની વાઇફ છે સૂર્યા, તે વાઇફ એટલે પત્ની, તો કે હા, તો બીજા ખાનામાં પણ આપણે યસમાં સાચાની નિશાની કરીશું। ત્યાર પછી છે ઇઝ સુરેશ ધ સન, સુરેશ છે તે દીકરો છે, આપણે અહીંયા એવું પૂછેલું છે। જો આપણે અહીંયા પહેલાં યસના ખાનામાં રાઇટ કરીએ પછી અહીંયા બીજા ખાનામાં રાઇટ કરીએ છીએ, બરાબર। ત્યાર પછી છે ઇઝ સુરેશ ઇઝ સન, સુરેશ દીકરાનું નામ છે, તો કે ના, એટલે એમાં આપણે નોના ખાનામાં નિશાની કરીશું। પછી છે આર રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન, રીતેશ અને રીટા છે તે બાળકો છે, તો કે સાચી વાત, કોના બાળકો છે, સુરેશભાઈના બાળકો છે। ત્યાર પછી છે આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન, કે સુરેશ અને રીટા બંને બાળકો છે, તો કે ના, નથી, સુરેશભાઈ તો કોણ છે, રીટાના ફાધર એટલે કે તેના પપ્પા છે। ત્યાર પછી આપેલું છે એક્ટિવિટીઝ 4, તેમાં છે નીચે શબ્દ જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો, આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો। તેમાં ફાધર મધર એટલે મમ્મી અને પપ્પા, પછી છે વાઇફ અને હસબન્ડ, વાઇફ એટલે પત્ની, હસબન્ડ એટલે પતિ, પછી સન અને ડોટર, સન એટલે દીકરો, ડોટર એટલે દીકરી, પછી બ્રધર અને સિસ્ટર, બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બેન, પછી છે અંકલ ને આંટી, અંકલ એટલે કાકા, આંટી એટલે કાકી, ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર, ગ્રાન્ડ ફાધર એટલે દાદા અને ગ્રાન્ડ મધર એટલે દાદી, બોય એન્ડ ગર્લ, બોય એટલે છોકરો, ગર્લ એટલે છોકરી, પછી છેલ્લો શબ્દ છે નેફ્યુ, NEPHEW, આ તમારા માટે નવો શબ્દ છે, નેફ્યુ એટલે ભત્રીજો, અને નીસ, NIECE, નીસ એટલે ભત્રીજી, બરાબર। તો આપણે તે સ્પેલિંગના આધારે બાજુના ખાનામાં આપેલા ખાલી જગ્યાઓને સ્પેલિંગથી પૂરી કરવાની છે, તો તેમાં MOTHER, FATHER, પછી છે વાઇફનો, હસબન્ડનો, ડોટર, સન, સિસ્ટર, બ્રધર, આંટી, અંકલ, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડ મધર, પછી ગર્લ, બોય, નીસ અને નેફ્યુ, આ રીતે આપણે બધા સ્પેલિંગો ખાલી જગ્યામાં પૂરા કરવાના છે। આ તો આવડે એવું જ છે। હવે છે એક્ટિવિટીઝ 5, તેમાં છે તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષરને ઓળખો। એમાં તમારે આપેલા ખાલી જગ્યા, સોરી, આપેલા ગોળ રાઉન્ડમાં એસ તમને ABCD નો અક્ષર આપેલો છે, તેના આધારે બીજા સ્પેલિંગમાંથી જ્યાં પણ એસ આવતો હોય તેના ફરતે ગોળ રાઉન્ડ કરી દેવાનું છે। તો પેલા છે ગ્લાસ, તો એમાં ડબલ એસ આવે છે તેના પર, પછી સિસ્ટર, સન, ડસ્ટર અને બિસ્કીટ, આ બધામાં જેટલા એસ આપેલા છે તેના ફરતે ગોળ રાઉન્ડ કરી દેવાના છે। ત્યારબાદ બાજુમાં છે એફ, તો એમાં પણ આપણે ફ્રોક, ફ્રોગ, ફિશ, ફિંગર અને ફેન, આ બધામાં જેટલા એફ છે તેના ફરતે ગોળ રાઉન્ડ કરી લઈશું।
હવે જોઈએ આપણે પેજ નંબર 20, ત્યાં આપણને એક્ટિવિટી 6 આપેલી છે. તેમાં છે, નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે. પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. આ તો આપણે જો આપણા ક્લાસ ચાલુ હોત તો આ રમતની જેમ આપણે આ પ્રશ્નોત્તરી કરી શક્યા હોત, પરંતુ અત્યારે ક્લાસ આપણા ચાલુ નથી, તો જેના માટે અત્યારે જવાબ પણ હું આપીશ અને પ્રશ્ન પણ હું જ પૂછીશ, બરાબર ને? તો પહેલાં છે એ, વુ ઇઝ યોર ફાધર. વુ, WHO, વુ એટલે કોણ, ઇઝ, IS, ઇઝ એટલે છે, યોર, YOUR, યોર એટલે તમારા, FATHER, ફાધર એટલે પપ્પા. તમારા પપ્પા કોણ છે? તો તમારે સામે તમારા પપ્પાનું નામ લખવાનું છે કે ખાલી જગ્યા ઇઝ માય ફાધર, ત્યાં તમારે તમારા પપ્પાનું નામ લખવાનું રહેશે. પછી બીજી ખાલી જગ્યા છે, વોટ ઇઝ હી. વોટ એટલે શું, ઇઝ એટલે છે, હી એટલે તે શું છે? હવે તમારા પપ્પા જે કાંઈ ધંધો, બિઝનેસ, નોકરી, જે કાંઈ પણ કરતા હોય તે તમારે તે ખાલી જગ્યામાં લખવાનું. ત્રીજું છે, હાઉ ઓલ્ડ ઇઝ હી. હાઉ, HOW, હાવ એટલે કેટલા, ઓલ્ડ એટલે અહીંયા વર્ષના અર્થમાં વાત કરેલી છે, ઇઝ એટલે છે, હી એટલે તે કેટલા વર્ષના છે. હી ઇઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ, તે કેટલા વર્ષના થયા કે છે. તે જેટલા વર્ષના હોય તમારા પપ્પાને પૂછી લેવાનું, તેટલા વર્ષ તમારે ત્યાં ખાલી જગ્યામાં લખી લેવાના. ચોથી ખાલી જગ્યા છે, વુ ઇઝ યોર મધર. વુ, WHO, વુ એટલે કોણ. જે રીતે પહેલી ખાલી જગ્યા જોઈ ગયા એવી જ રીતે ચોથી ખાલી જગ્યાનો જવાબ છે, વુ એટલે કોણ, ઇઝ એટલે છે, YOUR, યોર એટલે તમારા, MOTHER, મધર એટલે મમ્મી. તમારા મમ્મી કોણ છે? તો તેનો જવાબ રહેશે, ખાલી જગ્યા ઇઝ માય મધર, ત્યાં તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે. તમે અહીંયા ખાલી જગ્યામાં જે કાંઈ પણ લખો તે તમારે અંગ્રેજીમાં લખવાનું રહેશે. ત્યાર પછીની ખાલી જગ્યા છે, વોટ ઇઝ સી. વોટ એટલે શું, ઇઝ એટલે છે, સી એટલે તેણી. તેણી શું છે એટલે આપણા મમ્મી શું છે. જો ગૃહિણી હોય તો તમારે ત્યાં હોમમેકર લખવાનું, કોઈના મમ્મી નોકરી કરતા હોય, બીજો કાંઈ સાઈડ બિઝનેસ કરતા હોય, કોઈને ઘણાને દુકાનો હોય છે, સાડીઓની હોય, કટલેરીની હોય, મમ્મીઓ ચલાવતા હોય છે, તો ત્યાં તે પણ લખી શકે, બરાબર, કે બિઝનેસ કરે છે એમ. અને કોઈ જોબ કરતા હોય તો જોબ, અને કોઈ ખાલી ગૃહિણી હોય, માત્ર ઘરે રહી અને બાળકોની અને ઘરનાની સાળસંભાળ રાખતા હોય, તો ત્યાં તમારે હોમમેકર લખી લેવાનું. ત્યાર પછી છે, હાઉ મેની બ્રધર્સ હેવ યુ. હાઉ એટલે કેટલા, HOW, હાવ એટલે કેટલા, મેની, MANY, હાઉ મેની એટલે કેટલા છે, બ્રધર્સ, BROTHER, બ્રધર્સ એટલે ભાઈ, હેવ, HAVE, હેવ એટલે તમારી પાસે હોવું, YOU એટલે તમારે. તેનું આખું વાક્યનું ગુજરાતી થશે, તમારે કેટલા ભાઈઓ છે. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું આવશે, આઈ હેવ ખાલી જગ્યા બ્રધર્સ. તમારે કેટલા ભાઈઓ છે, એક હોય ને એક લખવાના, બે હોય ને બે લખવાના, ત્રણ હોય ને ત્રણ લખવાના, બરાબર. ત્યાર પછી છે, હાઉ મેની સિસ્ટર હેવ યુ. તમારે કેટલા બહેનો છે, તો તે તમારે ખાલી જગ્યામાં લખવાનું, તમારે જેટલા બહેનો હોય તેટલા. નવમો અને છેલ્લો પ્રશ્ન છે, વોટ આર ધેર નેમ્સ. એટલે તમારે ત્યાં તમારા ભાઈઓ અને બહેનોના નામ શું છે. વોટ, WHAT, વોટ એટલે શું, ARER એટલે છે, ધેર નેમ્સ, ધેર, THEIR, ધેર એટલે તેના, NAMES, નેમ્સ એટલે નામ. તેના, તેઓના નામ શું છે એવું આપણને અહીંયા પૂછેલું છે. એટલે કે તમારા ભાઈ અને બેન કેટલા છે અને તેઓના નામ શું છે. તો એમાં પહેલાં તમારે તમારા ભાઈઓના નામ લખી લેવાના અને પછી બીજા ખાનામાં બહેનોના નામ લખવાના છે. હવે આવે છે એક્ટિવિટી 7. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. અહીંયા આપણે ડી અને જીને ઓળખવાના છે. તો ડી માટે એ બોર્ડ, એ ડોટર, એ ડોંકી, એ ડોર અને એ વિન્ડો. આમાંથી દરેકમાંથી બીજે બીસીડીના ડી ગોતી અને તેના ફરતે ગોળ રાઉન્ડ કરવાના રહેશે. ત્યારબાદ આવે છે જી. એ ગ્લાસ, એ ગર્લ, એ ગોવા, અન ઓરેન્જ અને એ ટાઈગર. આ બધામાંથી તમારે જી ગોતી અને લખવાના છે. ત્યાર પછી એક્ટિવિટીઝ 8, પેજ નંબર 21, વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો.
હવે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આ વાર્તા આપેલી છે, તો અહીંયાથી હું વાર્તા વાંચું છું. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે કે નહીં તે તમારે વિચારવાનું છે, બરાબર? તો હવે વાર્તાનું નામ છે ધ બોટ, એટલે હોડી. ધ બોટ, BOT, બોટ એટલે હોડી, બરાબર? તો વાર્તા પહેલાં હું વાંચી જાઉં છું અંગ્રેજીમાં, પછી એનું ગુજરાતી તમને કરાવી દઈશ, બરાબર? તો પહેલાં આપણી વાર્તા છે, એ ફ્રોગ, એ ચીક, એ માઉસ, એન એન્ટ, એન્ડ અ લેડી બગ વોલ વેન્ડ આઉટ ફોર એ વોક. સૂન ધે કેમ ટુ ધ બેન્ક ઓફ અ રિવર. ત્યાર પછી લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, સેટ ધ ફ્રોગ, એન્ડ ઇટ જમ્પ્ડ ઇન ધ વોટર. બરાબર? અહીંયા હું વાંચતી જાઉં છું, તમારે તમારી બુકમાં માત્ર ધ્યાન રાખવાનું છે, પછી તેનું આખું ગુજરાતી ઉચ્ચાર સાથે હું તમને સમજાવીશ. ત્યાર પછી છે, બટ વી કે નોટ સ્વિમ, સાઉટીડ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડી બગ. ક્રોક ક્રોક ક્રોક, ધ ફ્રોગ લાફ્ડ, યુ આર હોપલેસ, ધ ફ્રોગ લાફ્ડ અગેન. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડી બગ ડીડ નોટ લાઈક ઇટ, ધે સેડ, નાવ વોટ વિલ વી ડુ. ધે થોટ એન્ડ થોટ, એન્ડ ધેન ધે ડીડ ધીસ. ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીફ. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. ધ એન્ટ બ્રોટ એ સ્ટ્રો, એન્ડ ધ લેડી બગ બ્રોટ એ લોંગ પીસ ઓફ થ્રેડ. ધે યુઝ ધ લીફ, ધ પીસ ઓફ વુડ, ધ સ્ટ્રો એન્ડ ધ પીસ ઓફ થ્રેડ એન્ડ મેટ અ બોટ. ત્યાર પછી છે, ધે પુટ ઇટ ઇન ટુ ધ વોટર, જમ્પ્ડ ઓન ઇટ એન્ડ ધ બોટ મૂવડ. ધ ઓલ ડાન્સ્ડ એન્ડ સેંગ લાઉડલી, ધ ફ્રોગ હર્ડ ધ નોઇઝ. ઇટ લુકેડ એપ ફ્રોમ ધ વોટર, ધ ફ્રોગ બીકેમ હેપી, ઇટ ક્લેપ્ડ. હવે અહીંયા આપણી વાર્તા છે બોટ એટલે કે હોડી, બરાબર? હવે જો અહીંયા જે કંઈ પણ સ્પેલિંગો આવેલા છે તે પહેલાં તો આપણે પાકા કરતા જ રહેવું પડશે, બરાબર? અહીંયા હું તમને સ્પેલિંગ આપું છું આજે હોમવર્કમાં, તે તમે પાકા કરી લેજો, અને એક સ્પેલિંગ ત્રણ વાર આજે હોમવર્કમાં લખવાનો છે. અહીંયા તમે તમારા મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો કે જેમાં સ્પેલિંગોનો ફોટો આપેલો છે તે સ્પેલિંગ તમારે એક સ્પેલિંગ ત્રણ વાર લખવાના અને પાકા કરવાના. હું અહીંયા તમને માત્ર પહેલાં સ્પેલિંગ સમજાવી દઉં છું, આ સ્પેલિંગ તમે પાકા કરી લેજો, એટલે હવે પછીના આવતા લેક્ચરમાં આપણે અહીંયા જે વાર્તા આપેલી છે તે આપણે સમજી લઈશું, બરાબર? તો તેમાં છે પહેલો તો બોટ, બોટ એટલે હોડી. પછી છે ફ્રોગ, FROG, ફ્રોગ એટલે દેડકો, CHICK, ચીક એટલે પક્ષીનું બચ્ચું, નાનું બચ્ચું હોય તે. પછી MOUSE, માઉસ એટલે ઉંદર, ANT, એન્ટ એટલે કીડી, LADYBUG, લેડી બગ એટલે માકડ, એવું એક જાતનું જીવજંતુમાંનું એક એવું જીવડું છે જેને માકડ કહેવામાં આવે છે. પછી છે WALK, વોક એટલે ચાલવું, BANK, બેંક એટલે કિનારો, નહીં કે આપણી બેંક જેમાં આપણે પૈસા કે ઘરેણાં મૂકવા જતા હોઈએ તે નહીં, બેંકનો અર્થ થાય છે અહીંયા કિનારો. ત્યાર પછી છે RIVER, રિવર એટલે નદી, ટુ જમ્પ, JUMP, જમ્પ એટલે કૂદવું, આ સ્પેલિંગ આપણે આગળ પણ આવી ગયા છે. પછી છે ટુ સ્વિમ, SWIM, સ્વિમ એટલે તરવું, WATER, વોટર એટલે પાણી, ટુ સાઉટ, SHOUT, સાઉટ એટલે બૂમ પાડવી, ટુ લાફ, LAUGH, ટુ લાફ એટલે હસવું, HOPELESS, હોપલેસ કે હોપલીસ એટલે નિરાશાજનક કે નકામું. ત્યાર પછી છે થોટ, THOUGHT, ટુ થિંકનું ભૂતકાળનો અર્થ છે, અહીંયા વ્યાકરણ આપેલું છે, થોટ એટલે વિચારવું કે તમારો વિચાર. ત્યાર પછી લીફ, LEAF, લીફ એટલે પાંદડું,
पी आई ई सी ई पीस एटले टुकड़ो, वुड डब्ल्यू ओ डब्ल्यू डबल ओ डी वुड एटले लाकड़ू, ब्रोट बी आर ओ यू जी एच टी ब्रोट एटले लाव्यू के लाववू, પછી છે સ્ટ્રો એસ ટી આર એ ડબલ્યુ સ્ટ્રો એટલે તણખલું, એલ ઓ એન જી લોંગ એટલે લાંબુ, ટી એચ આર ઈ એ ડી થ્રેડ એટલે દોરો, ટુ મૂવ એમ ઓ વી ઈ મૂવ એટલે ખસવું, ડી એ એન સી ઈ ડાન્સ એટલે નાચવું, સિંગ એસ આઈ એન જી સિંગ એટલે ગાવું, પછી છે લાઉડલી એલ ઓ યુ ડી એલ વાય લાઉડલી એટલે મોટા અવાજે, પછી હર્ડ એચ ઈ એ આર ડી હર્ડ એટલે સાંભળ્યું, નોઈઝ એન ઓ આઈ એ સી નોઈઝ એટલે ઘોંઘાટ કે અવાજ, જો આમાં નોઝ એટલે નાક થશે, વોઇસ એટલે અવાજ થશે, પણ નોઈઝ એટલે ઘોંઘાટ જે આપણને ગમતો નથી તેવો અવાજ થશે. પછી છે એ લુક અપ સોરી ટુ લુક અપ એલ ઓ એલ ડબલ ઓ કે લુક એટલે જોવું, અપ એટલે ઉપર ઉપર જોવું, હેપી એચ ડબલ પી વાય હેપી એટલે ખુશ, અને છેલ્લું છે ટુ ક્લેપ સી એલ એ પી ક્લેપ એટલે તાળી પાડવી. આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ પરથી તમને થોડોક તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ વાર્તામાં શું કહેવા માગે છે, કે આવી વાર્તા આપણે ગુજરાતીમાં કઈ આવે છે કે જેમાં પાંદડું આવતું હોય, તણખલું આવતું હોય, નદીનો કિનારો આવતો હોય, પક્ષીના બચ્ચા હોય, કીડી હોય, આ બધું તમારે કઈ વાર્તામાં આવે છે તે તમારે વિચારી રાખવાનું છે. તો આજના લેક્ચર માટે આટલું. હવે પછી આપણે મળીશું આવતા લેક્ચરમાં, ત્યારે હું તમને અહીંયા જે અંગ્રેજીમાં વાર્તા આપેલી છે તે ગુજરાતી કરી અને સમજાવીશ.